નમસ્કાર, જડેશ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ વડોદરાની. વડોદરાના કરજણ તાલુકાના બામણ ગામ પાસેથી ઓઇલ ચોરી કરતા 8 ઈસમોને વડોદરા SOG પોલીસે ઝડપી પાડ્યા હતા. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા વડોદરાના કરજણ તાલુકાના બામણ ગામ પાસેથી ઓઇલ ચોરી કરતા 8 જેટલા ઈસમોને 4 ટેન્કરો સાથે વડોદરા SOG પોલીસે ઝડપી પાડતા ઓઇલ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ગત રાત્રિના વડોદરા ગ્રામ્ય SOG પોલીસ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે SOG પોલીસને બાતમી મળી હતી કે સુરતનો મુનાફ મેમણ નામનો ઈસમ તેમના માણસ કલ્પેશ મારફતે બામણ ગામમાં આવેલા હેરોજન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ નંબર 266માં આવેલા ગ્રીન એન્વાયરમેન્ટ કોર્પોરેશન નામનો પ્લોટ ભાડે રાખી IOCL માંથી ફરનેસ ઓઇલ ભરીને કરતા ટેન્કર ચાલકો સાથે મળી ઉપરોક્ત સ્તરે ટેન્કરો લાવી એકબીજાની મદદગારીથી ટેન્કરોના સીલ તોડી તેમાંથી ફરનેસ ઓઇલની ચોરી કરે છે તેવી બાતમી SEG પોલીસને મળી હતી. તેથી મુનાફ મેમણ રહી સુરતનો ઈસમ ચોરી કરેલા ફરનેસ ઓઇલનો સંગ્રહ કરી પાછળથી ગેરકાયદેસર વેચાણ કરતો હોવાથી મળેલી બાતમીને આધારે SOG પોલીસે છાપો મારી સ્થળ ઉપરથી રૂપિયા 61,29,313ના મુદ્દામાલ સાથે 8 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુનાફ મેમણ નામનો મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે તે સ્થળ પર મળી આવ્યો ન હતો. SOG પોલીસે ઝડપેલા 8 સહિત કુલ 9 ઈસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. યાકુબ પટેલ, ZSTV, કરજણ.